બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ એસેન્સનો મોટા ભાગમાં જથ્થો ઝડપાતા ટીમે દુકાનને સીલ કરી એસેન્સના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે દુકાન સીલ મારી સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ખાસ કરીને તહેવારોને લઈને કેટલાક તત્વો વધુ નફો કમાવાના આડમાં અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયા છે. ત્યારે તહેવારોમાં આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ગુજરાત રાજ્ય સહિત કેન્દ્રની ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાબદું બન્યું છે, જેમાં ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠાના ડીસામાં પણ ગેરકાયદેસર રીતે એસેન્સનું વેચાણ કરતા નિલેશ ચોખાવાલાની દુકાનમાં દરોડા પાડ્યા હતા. સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે રિસાલા બજાર પાસે આવેલ નિલેશ ચોખાવાલાની દુકાનમાં તપાસ હાથ ધરતા શંકાસ્પદ એસેન્સની જથ્થો મળી આવ્યો હતો, જેથી તેમણે તરત જ એસેન્સના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને અલગ અલગ 10 જેટલા સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ એસેન્સ મીઠાઈ સહિત અનેક પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓમાં ફ્લેવર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ઘી અને તેલમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને તે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે, જેથી ફૂડ વિભાગની ટીમે મોટા પ્રમાણમાં એસેન્સના જથ્થાને સીઝ કરી દુકાનને પણ સીલ કરી હતી. અત્યાર સુધી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત અને રાજ્ય એટલે કે ગાંધીનગર સુધીની જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો આવી તપાસ કરતી હતી, પરંતુ આ વખતે સેન્ટ્રલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમના દરોડા પડતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. રામજી રાયગોર સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા.